કલામને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર દોસ્તો, નોબત અલ્પસંવાદમાં આપ બધાનું સ્વાગત છે. અલ્પસંવાદ કે જ્યાં અમે જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિત્વ વિશેષને આપની સાથે જોડીને રૂબરૂ કરાવતા હોઈએ છીએ. આજે આપણી વચ્ચે એક એવા વ્યક્તિત્વ વિશેષ ઉપસ્થિત છે કે જે પોતાની સાદગી માટે આપણા બધાની વચ્ચે હંમેશા જાણીતા છે. એક એવા વ્યક્તિત્વ વિશેષ કે જે ભાણવડ વિધાનસભા ક્ષેત્રને પ્રતિનિધિત્વ આપી ચૂક્યા છે વિધાનસભ્ય તરીકે. એક એવા વ્યક્તિત્વ વિશેષ કે જે બે ટર્મ સુધી જામનગર અને દેવભૂમિ દ્વારિકા આ બંને જિલ્લાના લોકસભાની સીટને પ્રતિનિધિત્વ આપી ચૂક્યા છે લોકસભાના સભ્ય તરીકે, અને જે હાલ અત્યારે ખંભાળિયા વિધાનસભાના વિધાનસભ્ય તરીકે આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે. ત્યારે નોબત પરિવાર તરફથી આપનું અને આપણા સાથે આજે વ્યક્તિત્વ વિશેષ તરીકે જોડાયેલા શ્રી વિક્રમભાઈ માડમ, આપનું સર ખૂબ ખૂબ સ્વાગત છે, અભિવાદન છે. થેન્ક યુ સર. જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારિકા જિલ્લો, આ બંને જિલ્લા માટે આપ એવું નામ છો કે જેના માટે હંમેશા બધાને સન્માન અને માન છે. આપનું રાજકીય જીવન સાદગીથી ભરેલું છે અને અમારા બધાના ધ્યાનમાં પણ હંમેશા આવેલું છે કે આપ સાદગીપૂર્ણ જીવન જીવવામાં ખૂબ જ માનો છો. તો આપણા રાજકીય જીવન વિશે કંઈક વાત કરશો, એનાથી શરૂઆત કરીએ આપની આજની આ વાતની. હાઈસ્કૂલ કાળથી શરૂ કરીને શારદા મંદિર હાઈસ્કૂલની અંદર અને ડીકેવી કોલેજના વિદ્યાર્થી કાળમાં પણ રાજકારણ સાથે જોડાયેલો હતો, વિવિધ પોસ્ટો પર રહેલો હતો. 1996માં જાહેર જીવનની અંદર નવાગામ નગરપાલિકાના પ્રથમ વખત પ્રમુખ તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી, યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે કારકિર્દી શરૂ કરી. 2002માં ભાણવર વિધાનસભાના ધારાસભ્ય તરીકે ગુજરાતની એસેમ્બલીમાં ગયો. 2004 અને 2009ની અંદર સાંસદ તરીકે 10 વર્ષ સુધી, અને અત્યારે પણ ખંભાળિયા અને ભાણવરના ધારાસભ્ય તરીકે છું. આ એક શોર્ટની અંદર મારી રાજકીય કારકિર્દી, બાકી તો અલગ અલગ હોદ્દાઓના અને તેને બહુ લાંબુ થઈ જાય એટલે શોર્ટની અંદર આપને બતાવ્યું. પણ સર, આપ લોકો આપને હંમેશા જોયા છે કે સર આપ લોકો એક ફોન કરીને વિક્રમભાઈ માડમ ઉપસ્થિત હોય, હાજર હોય, આપના કંઈક એવા પાસા વિશે જણાવશો કે જે સાદગી ભરા જીવનની સાથે લોકોને આ જાણવું જોઈએ કે જે અજાણો પાસો છે. પહેલી વાત તો એ છે કે જે જાહેર જીવનમાં જે વ્યક્તિ આવે છે એ પોતાની ઈચ્છાથી આવે છે, એમને કોઈ કાગળ નથી લગતા. એ ના આવે તો પણ જાહેર જીવન ચાલે, એ ચાલ્યા જાય તો પણ જાહેર જીવન ચાલે. પણ તમે જ્યારે જાહેર જીવનને ચોઈસ કર્યું હોય ત્યારે હકીકતે તમારે જનતાની સાથે રહેવું જોઈએ. જે સાદગીની વાતો કાગળ ઉપર છે એને બદલે જીવનમાં તમારે ઉતારવી જોઈએ. મારી એક આદત છે, લોકો મને ફોન કરે તો પણ હું એમને જવાબ આપું છું, લોકો મને મિસ કોલ કરે તો પણ હું જવાબ આપું છું. આ મારી ખાસિયત છે. સાદગીની વાત કરીએ તો હું 10 વર્ષ સુધી દિલ્હીમાં સાંસદ તરીકે રહ્યો. સરકારની 5 રૂપિયાવાળી ગાડીનો મેં ઉપયોગ કર્યો, પણ આજ દિવસ સુધી આ વસ્તુને ક્યારેય કોઈ હાઈલાઇટ નથી કરી. મારી પ્રસિદ્ધિ માટે નહીં, પણ આ હાઈલાઇટ એટલે થવી જોઈએ કે બીજા લોકોને પણ આમાંથી પ્રેરણા મળે અને લોકોએ સાદગી એ જાહેર જીવનની અંદર એક મંત્ર છે, એ ફક્ત ચોપડીમાં ન રહી જાય અને લોકો સુધી પહોંચે. જો જાહેર જીવનની વ્યક્તિ જ એ જાહો જલાલી તાકજાળ 2 કરોડની ગાડીઓ વાપરે અને આ જાહો જલાલીઓ દેખાડે, મોંઘા દાટ કપડાં પહેરે અને આ બધું કરે, તો હું એમ માનું છું કે બહુ વ્યાજબી નથી. મને શોધવું હોય તો હું બાઇક પર પણ જામનગરમાં આપને મળી શકું, મારી ઓફિસે પણ મળી શકું, અને કોઈ પણ વ્યક્તિની ઈચ્છા હોય ત્યારે મને મળી શકે, હું એમને મળી શકું. કામ તો થાય કે ન થાય એ તો કામ પર ડિપેન્ડ કરે છે. આ સિમ્પલ એક એક વાત છે, અને જેને સાદગીનો ગુણ કહી શકાય એવો મેં અત્યાર સુધી પ્રયત્ન કર્યો છે. અને મારા લાઈફની અંદર હું વિથ પોલિટિક્સ ગ્રેજ્યુએટ છું, મેં ક્યારેય ચા પાન સિગરેટ દારૂ તમાકુ આ સેવન નથી કર્યું. મારું સૂત્ર છે રક્તદાન, વિદ્યાદાન અને શ્રમદાન. 39 વાર મેં રક્તદાન કર્યું છે અને 519 રક્તદાન કેમ્પ કરીને આજે પણ ગુજરાતની અંદર રક્તદાનના જે કેમ્પ થાય છે એમાં નંબર 1 પર હું છું. 2012માં ગુજરાત સરકારે શેરદિલ એવોર્ડ 418 કેમ્પ કરવાનો મને આપ્યો હતો અને એના પછી પણ એ પ્રક્રિયા કાર્યરત ચાલુ છે. એટલે બહુ સરસ વાત છે સર કે વ્યસન મુક્તિ માટે આપ યુવાનોમાં ખૂબ કાર્ય કરો છો. પણ હવે થોડીક રાજકીય જો વાત કરીએ સર, આપણે અત્યારે જામનગરમાં બેઠા છીએ જે દિલ્હીથી 1990 કિલોમીટર દૂર છે, પણ હંમેશા અને છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત રાજ્યનું અને ગુજરાતી લોકોનું ક્યાંક ને ક્યાંક પ્રભાવ રાષ્ટ્રીય ક્ષેત્રે રહ્યો છે. અત્યારે જે દેશની સૌથી 2 મોટી પાર્ટીઓ છે, કોંગ્રેસ અને ભાજપ, માં કોંગ્રેસ અત્યારે જે વાત કરી રહી છે અથવા જે ભાજપ વાત કરી રહ્યું છે, ભાજપ એટલે કે જે વૈચારિક લડાઈ છે, વૈચારિક સિદ્ધાંતોની લડાઈમાં
ભાજપ અત્યારે વાત કરી રહ્યો છે સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક અને હમણાં જ બનેલી સ્પેસ સ્ટ્રાઇકની, જ્યારે કોંગ્રેસ વાત કરી રહી છે ગરીબી ઉપર જે સ્ટ્રાઇક કરવાની છે ન્યાય, આના વિશે કંઈક વાત કરશો આપ? રાષ્ટ્રીય જે અત્યારે ગતિવિધિઓ ચાલી રહી છે એના માટે આપ શું વિચારો છો? મારી પાર્ટીના વિચારો પણ એ છે, મારા પોતાના વિચારો પણ એ છે, એટલા માટે કે માણસને સૌથી પહેલી જરૂરિયાત છે રોજીરોટીની, ચાહે હિન્દુ હોય કે મુસ્લિમ હોય, એમને એમના બાળકોનું પેટ ભરવું છે. સેકન્ડ જરૂરિયાત છે હેલ્થની, અને થર્ડ જરૂરિયાત છે એજ્યુકેશનની. આ મુખ્ય ત્રણ જરૂરિયાત છે, બાકીની જરૂરિયાતો તો ઘણી બધી છે, પણ હરેક માણસ માટે કોમન આ ત્રણ જરૂરિયાતો છે. આજે ભારતીય જનતા પાર્ટી જ્યાં સ્ટ્રાઇકોની વાતો કરે છે તો કોંગ્રેસના રાજમાં પણ થતી હતી, એ ડિફેન્સનું કામ છે, દેશની સરહદો અને સુરક્ષિત રાખવાનું કામ એ લશ્કરનું છે, અને એ તો સમયાંતરે થતું જ હોય છે, પણ એમની પબ્લિસિટી કોંગ્રેસના રાજમાં ક્યારેય નથી થઈ. એ એક રૂટિન પ્રક્રિયા છે. કોંગ્રેસના 10 વર્ષના શાસનમાં શું તમે એમ માનો છો કે પાકિસ્તાન છાનુંમાનું બેઠું હતું, ત્રાસવાદીઓએ હુમલા નથી કર્યા? પણ એમને એમનું જે કામ છે ડિફેન્સનું, એ ડિફેન્સે એમનું કામ કરતી ગઈ અને ચાલતું ગયું. પણ ભારતીય જનતા પાર્ટીએ જે વચનો આપ્યા હતા એ એક પણ વચન પરિપૂર્ણ નથી કર્યું. હવે એમને ઢાંકવું કેમ? લોકો તો 5 વર્ષનો હિસાબ માગે છે, અને 5 વર્ષનો હિસાબ ન આપી શકે એટલે વારંવાર સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક, અલગ સ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇક. સર્જિકલ સ્ટ્રાઇક એટલે શું? 5 વર્ષની અંદર તમે જે જનતાને વચનો આપ્યા હતા, ગરીબી નાબૂદ કરવાની વાત કરી હતી, 2 કરોડ લોકોને દર વર્ષે રોજગારની વાત કરી હતી, આ આ વાત કરો ને. જામનગરની વાત કરો તો જામનગરની જીજી હોસ્પિટલની અંદર ન્યુરોસર્જન જેવો અગત્યના ડૉક્ટર એ ફક્ત શનિવારે 10 થી 12 2 કલાક સુધી જોવા માટે આવે છે, ઇલાજ નથી, બાકીના 6 દિવસ કાંઈ નહીં. ન્યુરોસર્જન નથી, પ્લાસ્ટિક સર્જન નથી, કાર્ડિયાક નથી. દેવભૂમિ દ્વારકાની અંદર અવડી મોટી આધુનિક હોસ્પિટલ તો છે, ફક્ત 2 ડૉક્ટરોથી આખી હોસ્પિટલ 24 કલાક ના ચાલી શકે. લોકોને જરૂરિયાત છે ડૉક્ટરોની. આજે રોગ એટલો બધો વિકરાળ સ્વરૂપની અંદર છે, અનાજમાં ભેળસેળ છે, દૂધમાં ભેળસેળ છે, ખાદ્ય તેલોમાં ભેળસેળ છે, લોકો બહુ દુઃખી છે. લોકોને જે ડૉક્ટર જોઈએ છે ડૉક્ટર મળતા નથી, લોકોને જે સુવિધા જોઈએ છે સુવિધા મળતી નથી, શિક્ષકો પૂરા છે નહીં, શિક્ષણ મળતું નથી, શિક્ષિત લોકો છે તો એમને રોજગાર મળતો નથી. તો લોકોની જે જરૂરિયાત છે એમની વાત કરવી જોઈએ, ફક્ત જુમલેબાજી. મેં તો વારંવાર કીધું છે મોદી સાહેબને મંચ ઉપરથી, પણ ત્યાં સુધી રૂબરૂ તો ન કહી શકું, પણ મંચ ઉપરથી મીડિયાના માધ્યમથી કીધું છે કે ડાયલોગથી પિક્ચર ચાલે, ડાયલોગથી દેશ ના ચાલે. બહુ ડાયલોગ બોલ્યા, હવે કમસે કમ રિયાલિટી કંઈક એવી કરી દેખાડો કે લોકોના પેટનો ખાડો પુરાય, લોકોની જરૂરિયાતો સંતોષાય, લોકોને નોકરી મળે, લોકોને ડૉક્ટરો મળે, લોકોનો ઇલાજ થાય. આ મારી પાર્ટીના વિચારો પણ એ છે ને મારા વિચારો પણ એ છે. આમાં સર જે હમણાં જે કોંગ્રેસે જે વાત કરી છે કે 12,000 રૂપિયા સુધી અથવા વાર્ષિક 72,000 રૂપિયા સુધી NAY એક સ્કીમમાં લોકોને રૂપિયા મળશે, બરાબર છે? આપને કેટલા અંશે લાગે છે કે આ પ્રેક્ટિકેબલ છે? થઈ શકે એટલા માટે કે 3 રાજ્યોની અંદર કોંગ્રેસે કિસાનોના દેવા માફની વાત કરી હતી, કોંગ્રેસે દેવા માફ કરી દીધા. જો તમે 15 ઉદ્યોગપતિના 3.5 લાખ કરોડ રૂપિયા માફ કરી શકો તો દેશની 20% જનતા માટે તમે 3 લાખ કરોડ રૂપિયા ક્યાં કેમ ન કાઢી શકો? જ્યારે નરેગા યોજના UPAના શાસનની અંદર આવી હતી ત્યારે પણ આ જ વાત, મનરેગા એ ત્યારે પણ આ જ વાત હતી કે આ શક્ય નથી. આજે શક્ય છે, અને 3 લાખ કરોડ જેવું બજેટ પણ એમાં ફાળવવામાં આવે છે. આ જ મોદી સાહેબ છે, UPAની એટલી બધી સ્કીમો છે એ બધી ચાલુ રાખીને બેઠા છે. તમારા દિલથી ઈચ્છા હોય તો આ દેશની અંદર બધું થાય, ફક્ત તમારે ખોટા ખર્ચા, તામધામ અને જે કોઈ આ બધી વસ્તુઓ બને છે એ ન થવી જોઈએ. મોદી સાહેબે એક સૂત્ર ચાલુ કર્યું કે મેં બી ચોકીદાર હું, આખા દેશની અંદર ચોકીદારની વાત કરે છે. ચોકીદાર 30 દિવસમાં 1 જ કપડાં પહેરે છે. મોદી સાહેબ દિવસમાં 5 જોડી કપડાં બદલાવે છે. આવા કેટલાય તાઇફાઓ કરે છે, આવા ખોટા ખર્ચાઓ બંધ થાય, આ પૈસાઓની બચત થાય, તો દેશની અંદર જે રિયલ યોજનાઓ તમારે કરવી છે એ થાય. આવા VIP ચોકીદારો જો દેશની ચોકી કરે તો આ શક્ય નથી. અને ચોકીદાર હંમેશા ઉદ્યોગપતિઓને જરૂર પડે છે, પૈસાદારોને જરૂર પડે છે. આ દેશની વસ્તી તો ગરમ છે, ગરીબ છે, એમને ચોકીદારોની જરૂર નથી, એમને રિયાલિટીની જરૂર છે, એમને ગ્રાઉન્ડ લેવલ પર જે જરૂરિયાતો છે એમની જરૂર છે. દેવીઓ ઓર સજ્જનો, બ્રિલિયન્ટ સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ જામનગર કી ઓર સે મેરા નમસ્કાર. મંઝિલે ઉન્હી કો મિલતી હૈ જિનકે સપનો મેં જાન હોતી હૈ, પંખ સે કુછ નહીં હોતા, હોસલો સે ઉડાન હોતી હૈ, ઓર હમ આપકે બચ્ચો કી હોસલા અફઝાઈ કે લિયે હાજિર હૈ. યહાં હૈ અનુભવી કાઉન્સલર જિસસે શિક્ષા બોજ નહીં બલ્કિ મૌજ બન જાતી હૈ.
29 सालों से सफलता के शिखरों को फतह करते हुए इस वर्ष परीक्षाओं में ठकरार केवल और असौंदर्य मंथन ने गुजरात में टॉप किया है और इस वर्ष स्कूल के 75 से ज्यादा विद्यार्थियों ने हिंदुस्तान के टॉप कॉलेजेस में दाखिला लिया है। ब्रिलियंट, अ कंप्लीट स्कूल विद चांस फॉर 100% स्कॉलरशिप जो आपको रखे आगे। डेमो क्लास 25 मार्च 2019 से शुरू। एक वीक डेमो तो बनता है यारो। चेयरमैन श्री अशोक भट्ट और मैनेजिंग डायरेक्टर श्रीमती उष्मिता भट्ट, हमारी एक नई ब्रांच शुरू हो रही है, प्रगति पार्क पार्ट 2 कृष्णनगर मेन रोड। फोन लगाया जाए। ब्रिलियंट स्कूल ऑफ साइंस एंड कॉमर्स, लिंडा लेन, जामनगर। ब्रिलियंट स्कूल ऑफ साइंस एंड कॉमर्स। અત્યારે જે પક્ષ પલટો ચાલી રહ્યો છે, પછી એ નેશનલ લેવલ પર હોય કે ગુજરાતમાં અથવા જામનગર જિલ્લામાં જે પક્ષ પલટાનું આખો જે સીન ચાલી રહ્યો છે, પછી એ જયપ્રદા હોય, શત્રુઘ્ન સિન્હા હોય, કે અત્યારે ગોવામાં જે હમણાં આપણે જોયું એ હોય, આ પક્ષ પલટા માટે અથવા જે જામનગર જિલ્લામાં અથવા ગુજરાતમાં જે થઈ રહ્યું છે એના વિશે આપનું મંતવ્ય શું છે? મોદી સરકાર ગભરાઈ ગઈ છે. જો એમ કહે છે કે સારું કામ કર્યું છે તો શા માટે કોઈ પર ડિપેન્ડ રહેવું જોઈએ? એમને એમના નામ ઉપર મત લેવા જોઈએ. દુઃખ સાથે કહેવું પડે છે કે કામ નથી કર્યા, હારનો ડર સતાવે છે અને એમની પાસે દેવાનું છે. ઘણા એમ કહે છે કે કોંગ્રેસમાં લોકો શું કામ દેવા, તો કોંગ્રેસ પાસે કાંઈ દેવાનું નથી. કોંગ્રેસની સરકાર હોય તો ભાજપના 16-17 ધારાસભ્યો લાઇનમાં ઊભા છે. અમે એમને પ્રલોભન આપીએ તો અમારી અહીંયા આવીને મિનિસ્ટર બને, પણ અમારી પાસે દેવાનું કાંઈ નથી અને લોકોને કાંઈક ને કાંઈક જોઈએ છે. જો મોદી સાહેબે પોતાના કામ સારા કર્યા હોય તો ઘરના છોકરાઓને ઘંટી ચાટતા અને પાડોશીના આટો જે કહેવત છે એમ અમારા છોકરાઓને બોલાવીને કેબિનેટ મિનિસ્ટર બનાવે છે અને એમના છોકરાઓને એટલે એમના ધારાસભ્યોને કાંઈ નથી આપતા. આ સાબિત કરે છે ભાજપમાં પણ ધૂંધવાટ છે. અમે ડિબેટ પર જઈએ છીએ, 3-2-6 જણા ઉપર ઊભા હોય છે, 6 જણા કોંગ્રેસના હોય છે. ડોલી ઉપાડવાવાળાઓને ચોઈસ નથી હોતી. એમની ડોલીની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે કોંગ્રેસના નેતાને બેસાડી દે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ એમની ડોલી ઉપાડવી પડે છે. આ એમના માટે દુઃખદ છે. ક્યાંક ને ફરીથી વિચારોની ક્રાંતિની સાથે એ વસ્તુને જોડે છે. પણ હવે કદાચ એવી વાત કરીએ, આપને આપે જિલ્લાને બે ટર્મ સુધી બંને જિલ્લાઓને, દેવભૂમિ દ્વારિકા જિલ્લા અને જામનગર જિલ્લાને આપે પ્રતિનિધિત્વ આપ્યું છે, તો આપની બે ટર્મ એટલે કે યુપીએ, ભલે રાષ્ટ્રીય લેવલ પર પણ એ વાત કરીએ, યુપીએની બે ટર્મ વર્સિસ એનડીએની અત્યારની એક ટર્મ, આને આપ કેવી રીતે મૂલવો છો? એ માટે આપનો વિચાર શું છે? મૂલવણી હંમેશા કામ હોય તો થાય. અહીંયા કાંઈ છે જ નહીં. 5 વર્ષમાં જુમલેબાજી સિવાય કંઈ થયું જ નથી. મૂલવણી કેની સાથે કરવી? મનમોહનસિંહની યુપીએની બે ટર્મની મૂલવણીઓ એટલે કરી શકું કે અમેરિકાની 150 વર્ષ જૂની બેન્કો જ્યારે ઉઠી ગઈ 2008ની મંદીમાં, ત્યારે આ જ મનમોહનસિંહ છે કે જેમને આ દેશને સદ્ધર રાખી અને ટકાવી રાખ્યો. અમારી પાસે કમનસીબી યુપીએ પાસે હતી કે કોંગ્રેસના 153 સાંસદો હતા, બાકીના સાંસદો અલગ અલગ પાર્ટીને જોડીને અમારે સત્તા ચલાવવાની હતી. ભારતીય જનતા પાર્ટી પાસે પોતાના 282 સાંસદો હતા. એક હતું શાસન હતું, ધારે નિર્ણય લઈ શકતા હતા, પણ છતાંય કાંઈ ન કરી શક્યા. યુપીએની બીજી ટર્મ 2009, મનમોહનસિંહનું 5 વર્ષ કામ એટલું સારું હતું કે 153 વાળા 206 સાંસદો કોંગ્રેસના સિમ્બલ ઉપર ચૂંટાઈ નહીવા. હું આપના માધ્યમથી ઓપન ચેલેન્જ મારું છું અને મેં હમણાં TV9ની ડિબેટની અંદર પણ 25 તારીખે કીધું હતું કે 282 સાંસદો 2014માં ભાજપના ચૂંટણ હતા. ફક્ત એક સાંસદ વધારે જો જીતીને દેખાડી દે ભારતીય જનતા પાર્ટી તો વિક્રમ માટે મોદી સાહેબને સેલ્યુટ મારશે. 400 ને પારની વાતો છોડી દો, ફક્ત એક વધારે. જ્યારે મનમોહનસિંહના સારા કામના હિસાબે 153 વાળા 206 સાંસદો બન્યા હતા. આ એની કમ્પેર છે. લોકોએ સ્વીકાર્યા, લોકોએ 53 સાંસદો વધુ જીતાડીને મોકલા. લોકો કામ સારું જોઈ તો એ પ્રમાણપત્ર આપે, કામ સારું ન જોઈ તો ના આપે. ડબલા ખુલશે ત્યારે ખબર પડી જશે. 200 કમળના સાંસદવાળી સીટો પણ આવવાની નથી. 200થી નીચે ક્યાં જશે? ચાહે 150 પણ હોય, 140 પણ હોય અને કેટલી પણ હોય, એ તો સમય કહેશે. આની કમ્પેર જ નથી. 5 વર્ષમાં કોઈ કામ થયું જ નથી કે મારે કોઈ કામને કામની સાથે કમ્પેર કરવી પડે. યુપીએના શાસનની અંદર દેવભૂમિ દ્વારકાની અંદર દ્વારકાથી આખા દેશમાં જવા માટે 21 નવી ટ્રેનો એ વિક્રમ માડમના માધ્યમથી આ દેશને મળી છે અને આખા દેશને દ્વારકા આવવા માટે 21 ટ્રેનો મળી છે. જ્યારે 5 વર્ષમાં શું મળ્યું છે એ સાંસદને આપ પૂછી લેજો એટલે આપને ખબર પડશે. જે વિક્રમભાઈ આપે હમણાં જ વાત કરી કે 280 282 સીટથી પણ જો વધારે આવી જાય તો આપ સેલ્યુટ કરશો, આપના અંક ગણિતને
પછી એ જામનગર અથવા ગુજરાત રાજ્યનો કોઈ પણ પક્ષ હોય આપના અંગણિતને હંમેશા માને છે અને હંમેશા આપનું જે કેલ્ક્યુલેશન રહ્યું છે એ એકદમ પરફેક્ટ રહ્યું છે. આ વખતે કોંગ્રેસ પાર્ટીની પણ વિક્રમ માડમ પોતે એક વ્યક્તિત્વ તરીકે શું અંકગણિતમાં માને છે, શું થશે અને કેવી રીતે આખું પિક્ચર બનીને આવશે? અંકગણિત માટે તમારે પહેલે તો તમારા દિલને સાફ રાખીને વાસ્તવિક વાત કરવાની હિંમત હોવી જોઈએ. સૌને ખબર છે કે 2014ની ચૂંટણીની અંદર મતદાન પૈતું 30 એપ્રિલે અને બીજે જ દિવસે મીડિયાને બોલાવીને મેં એવી જાહેરાત કરી કે હું ચૂંટણી હારી જાઉં છું, જે હકીકતે કોઈ કહી શકતું નથી. ગમે એટલો નબળો દેતા હોય તો પણ એમ કહે છે કે જીત મારી નિશ્ચિત છે. મારે કોઈ નામમાં નથી પડવું, પણ અમારા ઘણા નેતાઓ એવું કીધું જીત મારી નિશ્ચિત છે અને પછી 5-5 લાખ મતે હારી ગયા. તો હું આવા અંકગણિતને નથી માનતો અને એમની ક્યાંક ને ક્યાંક મુશ્કેલી હોય છે કે બોલવું પડે છે. અંકગણિત ત્યારે નક્કી થાય કે જ્યારે બે પાર્ટીના ઉમેદવારો નક્કી થઈ જાય, ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવારો નક્કી થાય, ફોર્મ ખેંચાઈ જાય, પછી કેટલા ઉમેદવારો મેદાનમાં છે એના પછી પિક્ચર થોડું થોડું સ્પષ્ટ થતું જાય છે. બીજું, મારું ગણિત હંમેશા એટલે સાચું પડે છે કે હું એસીમાં બેસીને ઠોકાઠોક કરવાવાળો નેતા નથી. હું પ્રજાની વચ્ચે રહું છું, ગામડાઓમાં જાઉં છું, લોકોને મળું છું અને જે લોકો હું કોંગ્રેસમાં છું એટલે બીજેપીથી નારાજ હોય, બીજેપીના ખુદના નેતા નારાજ હોય, સરપંચો નારાજ હોય તો આવીને મને એના દિલની વાત કરે છે. મારી પાર્ટીના પ્રમુખને અમદાવાદ તો કહેવા નહીં જાય અને એના ઉપરથી હું નક્કી કરું છું કે આ જિલ્લાની અંદર કયા ગામની અંદર કયા માણસો નારાજ છે, શું છે, કયા તાલુકાની શું પરિસ્થિતિ છે. એમનો આખો નિચોડ જે હોય છે એ નિચોડ કાઢીને તમારું ગણિત ફિટ કરવાનું હોય છે. છેલ્લી ચૂંટણીની અંદર ધારાસભાની ચૂંટણીમાં મારી પાર્ટીએ મારા કહેવાથી 3 ટિકિટ અને પ્લસ હું 4 ટિકિટ, એ આખા જામનગરને અને ગુજરાતને અને દિલ્હી સુધી ખબર છે, એ 4 ટિકિટ મારા માટે કન્ફર્મ કરી અને 4-4 ટિકિટનું હું રિઝલ્ટ લાવી શકી ગયો. હું ગમે એટલો મારો નજીકનો મિત્ર હોય, મારા પરિવારની વ્યક્તિ હોય, મને એમ લાગતી હોય કે આ જીતી શકે એમ નથી, તો હું બહુ સ્પષ્ટ એમને દુઃખ લાગે, મારી પાર્ટીના પણ ઘણીવાર ઘણા નેતાઓને દુઃખ લાગે છે કે તમે અમારા નજીકનાને ટિકિટ માટેની ભલામણ ન કરી. હું નફા નુકસાનનો હિસાબ નથી કરતો, હું કોંગ્રેસનો સૈનિક છું. કોંગ્રેસ કેમ મજબૂત થાય અને લોકોને શું ગમે છે, લોકોને કયા કેન્ડિડેટમાં રસ છે એના ઉપર મારું ગણિત બેસાડું છું. એટલે હજી તો 4 તારીખ સુધી ફોર્મ ભરાશે, 8 તારીખ સુધી ખેંચાશે, 9 અને 10 તારીખે થોડું પિક્ચર ક્લિયર થશે, એના પછી ગણિતો મંડાશે કે કઈ સીટ કોંગ્રેસ જીતી રહી છે, કઈ સીટ બીજેપી જીતી રહી છે, કઈ સીટમાં ટફ ફાઇટ છે. આ બધા ગણિતો. આ ઉમેદવારીની જે વાત કરી આપણે, કદાચ 11-12 મહિના પહેલા જ આપણે અનાઉન્સ કરેલું હતું કે હું આ વખતે ટિકિટ લેવા, મતલબ આ વખતે આપ નથી લડવા નથી માંગતા, તો કદાચ જો કોઈ કારણોસર હાર્દિક પટેલ ટિકિટ ના મળે અથવા એ ના લડે તો શું, તો ફરીથી વિક્રમભાઈ ના મળે? એ હાર્દિક પટેલને અને મારા ન લડવાને કે લડવાને કોઈ લેવા દેવા નથી. ઓકે, મારા ન લડવાના મારા પોતાના કારણો છે. મારા 3 બાળકો છે, એ જુવાન થઈ ગયા છે, એમને ઘર ગ્રહસ્થી ભણાવવાની છે, એમના ધંધામાં ધ્યાન દેવાનું છે. હું સાંસારિક છું, મારે સાંસારિક પીડાઓ અને જવાબદારીઓ છે. મારે મોદી સાહેબ જેવું નથી, આગળ પાછળની ચિંતા ન હોય એમને મુબારક. હરેક સંસારિકને પોતાના બાળકોની ચિંતા હોવી જ જોઈએ. જે માણસ પોતાના સંતાનોની ચિંતા ન કરે, પોતાની પત્નીની ચિંતા ન કરે, દેશની ચિંતા ન કરી શકે. મારા કારણો અલગ છે. હાર્દિક લડે કે ન લડે તો મારે લડવું જોઈએ. મારે લડવું હોત તો ચોક્કસ તો હાર્દિકની આ ચર્ચા જ ન હોત. મને મારી પાર્ટી ઉપર પણ ભરોસો છે, દિલ્હીની અંદર રાહુલ ગાંધી પર પણ ભરોસો છે કે વિક્રમ માડમને લડવું હોય તો વિક્રમ માડમને 12 મહિના પહેલા સિગ્નલ યસ હોય કે આપ આગળ વધો. અને કુદરતની મહેરબાની છે, પાર્ટીની મહેરબાની છે, હંમેશા પહેલા લિસ્ટમાં વિક્રમ માડમનું નામ બહાર પડ્યું છે અને અત્યારે પણ પહેલું લિસ્ટ જે બહાર પડ્યું એમાં જ મારું લિસ્ટમાં નામ બહાર પડી ગયું હોય. ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી જે રીતે દેવભૂમિ અને જામનગર જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ છે, 6 મહિનાની તૈયારીઓ હોવી જોઈએ, તો જ તમે 300 કિલોમીટર લાંબો જિલ્લો લોકોની વચ્ચે જઈ શકો, લોકોને પૂછી શકો, તમારું પ્લાનિંગ કરી શકો. હાર્દિક લડશે જ અને ઇનકેસ કોઈ કારણોસર હાર્દિક નહીં લડે તો કયા કેન્ડિડેટને ઉતારવો એ મારા પાર્ટીનું હાઈકમાન્ડ નક્કી કરશે. મેં આ વખતે ના પાડી છે કે ક્યાંય મને ટિકિટની અંદર ન નાખતા, એના ઘણા બધા કારણો છે. ક્યાંક જાણતા અજાણતા એવો આક્ષેપ થાય કે વિક્રમભાઈ એમની ભત્રીજી લડે છે એટલે એમને ક્યાંક વીક કેન્ડિડેટ આપી દીધો, એ દાગ પણ મારા ઉપર ન આવે, એટલા માટે આ વખતે ટિકિટની પ્રક્રિયાથી પણ હું દૂર રહ્યો છું અને પાર્ટીને મારા આ દિલની લાગણી મેં આપી દીધી. હું કોંગ્રેસનો સૈનિક છું. ભાઈ હોય કે ભત્રીજો હોય, એ કુટુંબના સંબંધો બરાબર છે. સિદ્ધાંતોમાં હું બાંધછોડ નથી કરતો અને સિદ્ધાંતોમાં બાંધછોડ કરી હોત તો એક એક વાર ચૂંટાણા છે એ પણ વેચાણા છે, એની પણ કિંમત ઉપજી છે.
તો હું ઘણી વાર જાહેર મંચ ઉપર કહું છું કે હું એવો કંડમ માલ નથી કે મારો કોઈ ખરીદાર ન હોઈ શકે. વિક્રમ માડમ ક્યારેય પોતે વેચાતો નથી, મારા આશિકોને પણ વેચાવા દેતો નથી, મારા સિદ્ધાંતોને પણ વેચાવા દેતો નથી. એમાં ક્યાંય કોઈ ફેર નહીં પડે. કોંગ્રેસનો જે કોઈ ઉમેદવાર આવશે એને વિક્રમ માડમ પોતાના ખભે લઈ અને એમને જીત સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે. સો બસ અંતમાં તમે જે વાત કરી કે આપ કોંગ્રેસના સાચા સૈનિક છો અને હંમેશા સિદ્ધાંતથી કોંગ્રેસની સાથે જોડાયેલા રહેશો, તો અંતમાં અમારા તમામ નોબતના વાચક મિત્રોને અને જે અત્યારે યુટ્યુબના માધ્યમથી અમને સાંભળી રહ્યા છે એમને એક લાસ્ટ અપીલ આપ આ ચૂંટણી માટે અને કોંગ્રેસ પાર્ટી માટે જો કંઈ કરવા માગતા હો તો. નહીં, હું જનરલી જનતા માટે અપીલ કરીશ કે મતદાન અવશ્ય કરજો. 2014ની ચૂંટણીમાં જામનગરના ચાંદી બજારની અંદર મેં એવી અપીલ કરી હતી કે રાજકારણીઓનો ગાળો કાઢવાનું બંધ કરો. દરેક પાર્ટીના રાજકારણી છે, એ નાના કાર્યકર હોય કે મોટા હોય, એ સંનિષ્ઠ છે, કમસે કમ 5 વર્ષ તમારું કામ કરે છે યા તો કામ કરવાનો પ્રયત્ન કરે છે. તમે 50% જેવું ખંગાળ મતદાન કરો છો, આખો દિવસ રજા હોય અને 10 મિનિટ મતદાન માટે પણ તમે કાઢતા નથી, કયો રાઈટ છે તમને રાજકારણીને ગાળો દેવાનો? અને મેં એટલા માટે ચાંદી બજારમાં અપીલ એ કરી હતી જાહેર ચૂંટણીમાં, મારી પોતાની ચૂંટણીમાં, કે મને મત ના આપો તો કાંઈ નહીં, મને હરાવવા માટે પણ તો ઘરની બહાર તો નીકળો, મતદાન તો કરો. આવી અપીલ હું નથી માનતો કે હિન્દુસ્તાનની વિશ્વમાં કોઈ નેતાએ પોતાની ચાલુ ચૂંટણીમાં જાહેર મંચ ઉપરથી આવી અપીલ કરી હોય કે કમસે કમ મને મત ના આપો તો કાંઈ નહીં, મને હરાવવા માટે સામેનાને મત દેવા પણ ઘરની બહાર તો નીકળો. આજે પણ હું અપીલ કરું છું કે મતદાન કરવા માટે થઈને નીકળજો, એ તમારો અમૂલ્ય અધિકાર છે. દેશનું શાસન કેને સોંપવું એ 5 વર્ષમાં એક જ વાર તમને તક મળે છે અને આ તકને ન ગુમાવતા તમે વિચારજો. તમારી પાસે 15 દિવસ જેવો સમય હશે, એનો અભ્યાસ કરજો કે તેને તમારે મત આપવો જોઈએ અને તમારો આત્મા કીએ એને તમે મત આપ્યો, પણ મત આપવા અવશ્ય જજો. બસ, તો આપનો ફરીથી વિક્રમભાઈ, તમામ નોબત પરિવારના અમારા ટીમ મેમ્બર્સ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. તો અલ્પસંવાદમાં આ જ રીતે અમે અલગ અલગ ક્ષેત્રની વ્યક્તિત્વ વિશેષને આપની સાથે જોડતા રહીશું. આ જ રીતે અમારી સાથે યુટ્યુબ પર જોડાયેલા રહો, નોબત ઓફિશિયલ પર.